स्वागत है तमारु अमारी चेनल मॉम एंड डॉटर कुक्स में। आज आप बनाईशू साउथ गुजरात नी फेमस रींगणनी कतली अथवा आने रींगणना पलीता पण कहेवामां आवे छे। अने आ रींगण कतली फटाफट बनीने तैयार थई जाय छे अने घरमां रहेली वस्तुमांथी ज बनीने तैयार थई जाय छे अने खावामां पण बहु ज टेस्टी लागे छे। तमे आने साइड डिश तरीके उपयोग करी शको छो। જ્યારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે તમે એક સબ્જી બનાવ્યો હોય તો એની સાથે તમે આ બીજું સબ્જી પણ બનાવીને તૈયાર કરી શકો છો। અને આ રીંગણ કતલી તમને એકલી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। તો ચાલો આજે બનાવીએ આપણે સાઉથ ગુજરાતની ફેમસ રીંગણ કતલી। નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકોનને જરૂર દબાવો। રીંગણ કતલી બનાવવા માટે આપણને સૌપ્રથમ આવું રીંગણ જોશે। આવું રીંગણ લાંબુ અને ગોળ રીંગણ લેવાનું છે અને એકદમ ફ્રેશ રીંગણ લેવાનું છે અને બીયા વગરનું રીંગણ હોય એવું લેવાનું છે। સૌપ્રથમ આપણે રીંગણની આવી રીતના સ્લાઈસ કરવાની છે। આગળથી થોડો નીચારો ભાગ કાઢી લેશું અને આપણે એની બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી સ્લાઈસ કરીને રાખવાની છે। તમે જોઈ શકો છો આપણા રીંગણ બહુ સરસ છે, એમાં બીયાનો ભાગ પણ નથી અને એકદમ ફ્રેશ રીંગણ છે એટલે એની કતલી બહુ સરસ બને છે। આટલી થિકનેસવાળી આપણે રીંગણની સ્લાઈસ કરવાની છે। આવી રીતે બધા રીંગણની સ્લાઈસ કરીને આપણે તૈયાર કરી લીધી છે। હવે આપણે ચપ્પુની મદદથી આપણે એને થોડા થોડા બંને સાઈડથી આવી રીતના ચપ્પુથી ચીરા કરી લઈશું એટલે આપણે જે મસાલો ઉપર લગાડવાનો છે અંદર સુધી સરસ રીતે જાય અને રીંગણમાં પણ એક સરસ ટેસ્ટ આવી જાય। હવે આપણે રીંગણ કતલીનો મસાલો બનાવવાનો છે। આપણે એની માટે ચણાનો લોટ લેવાનો છે। આ ચણાનો લોટ આપણે કાચો જ લેવાનો છે। મેં 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે। 1/4 ચમચી આપણે હિંગ નાખી છે। 1/4 ચમચી આપણે હળદર લેશું। 1 ચમચી ધાણાજીરું પાવડર લેશું અને 1 ચમચી આપણે લાલ મરચું લેશું અને 1/2 ચમચી આમચૂર પાવડર લેશું। આમચૂર પાવડરને નાખવાથી એનો બહુ સરસ ચટપટો ટેસ્ટ આવે છે અને આપણે સ્વાદ પ્રમાણેમાં મીઠું નાખી દઈશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે આમાં લીલા ધાણા નાખવાના છે અને લીલું લસણ છે એ નાખવાનું છે। એને પણ સરખી રીતે મિક્સ કરી લઈએ। લીલા ધાણા 2 ચમચી છે અને લસણ 1 ચમચી છે, એને પણ સરખી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે જે રીંગણની કતલી બનાવીને તૈયાર રાખી હતી એને આવી રીતે આપણે મસાલામાં બંને સાઈડથી સરસ રીતે કોટ કરી લેવાની છે અને આ મસાલો આપણે જરા પણ પાણીવાળો નથી કરવાનો, આવી રીતે સૂકો જ રાખવાનો છે। જો તમે મસાલો પાણીવાળો કરશો તો રીંગણ ઉપર નહીં ચોંટશે। આવી રીતે આપણે બંને સાઈડથી એને દબાવી દબાવીને મસાલોથી કોટ કરી લેવાની છે રીંગણની કતલી। બધી કતલીને આપણે આવી રીતના સરસ મસાલાથી કોટ કરીને સાઈડમાં મૂકી દેવાની છે। હવે આપણે આ રીંગણ કતલી જે તૈયાર કરી હતી એને એક થાળીમાં લઈને 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું જેથી કરીને જે રીંગણ ઉપર મસાલો છે એ સરસ રીતે એની ઉપર ચોંટી જાય અને બધો મસાલો રીંગણ એબ્ઝર્વ કરી લે। તમે જોઈ શકો છો સરસ રીતે મસાલો આપણો ચોંટી ગયો છે। હવે આ રીંગણ કતલી આપણે સેલો ફ્રાય કરવાની છે, એની માટે મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને એમાં આપણે 1 થી 1.5 ચમચા ભરીને તેલ લેશું અને તેલને આપણે સારી રીતે નોનસ્ટિક પર ફેલાવી દઈશું અને ગેસ અત્યારે આપણે મીડિયમ રાખ્યો છે। હવે આપણે જે કતલી તૈયાર કરી હતી એ એક એક કરીને આપણે મૂકી દઈશું। જેટલી આવે એટલી કતલી આપણે એમાં મૂકવાની છે અને પાછું આપણે થોડું તેલ નાખીશું। હવે આપણે એને 2 મિનિટ માટે આવી રીતના સેલો ફ્રાય કરી લેવાની છે અને 2 મિનિટ પછી આપણે આ કતલીને બીજી સાઈડ પલટાવી દેવાની છે। તમે જોઈ શકો છો એનો સરસ કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે અને આપણો મસાલો પણ સરસ રીતે ચડી ગયો છે। આવી રીતે આપણે આ બેંગન કતલી થોડી થોડી વારે પલટાવીને 2 બાજુથી સરસ રીતે શેકી લેવાની છે અને જરૂર પડે થોડું થોડું તેલ નાખતા જવાનું છે। આપણે પાછી એને બીજી વાર ટર્ન કરી લેશું। આ કતલીમાં જે મસાલાનો બળેલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે,
આવી રીતે ધીમે ધીમે શેલો ફ્રાય થાય છે એટલે મસાલો બંધ થાય છે અને એમાંથી એક સરસ સુગંધ પણ આવે છે અને રીંગણનો પણ બહુ સરસ ટેસ્ટ લાગે છે. મેં પાછું થોડું તેલ નાખ્યું છે અને એવી રીતે મેં વારાફરતી બધી કતલી સરસ રીતે ફ્રાય કરી લીધી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ એનો કલર આવ્યો છે અને આપણા રીંગણ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. આપણા રીંગણ ફ્રેશ હશે તો સરસ રીતે જલ્દીથી ચડી જશે, એટલે રીંગણ ફ્રેશ લેવું ખાસ જરૂરી છે. તમે જોઈ શકો છો આપણી કતલી બનીને તૈયાર થઈ ગઈ છે અને રીંગણના પલીતા પણ કહેવામાં આવે છે. હવે આપણે આ રીંગણના પલીતા સર્વ કરી દઈશું. આ રીંગણના પલીતા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી લાગે છે. આપણે એના ઉપરથી થોડા ધાણા નાખીને ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે આપણે રીંગણના પલીતા. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ દેખાય છે, જેટલા ક્રિસ્પી દેખાય છે એટલા જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે. તો તમે એકવાર એને ચોક્કસ બનાવજો અને તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.